11 गुजराती। पाठ 4 अमृता, लेखक छे किशन सिंह चावड़ा अने एनो साहित्य प्रकार छे चारित्र निबंध। अमृता जे पाठ छे एना विषेनी आपणे वात करीए ते पहेला आपणे लेखकनो परिचय लई लईए। लेखकनुं नाम छे किशन सिंह चावड़ा। निबंधकार, नवलकथाकार, वार्ताकार, चरित्रकार, संपादक तेमज अनुवादक तरीके किशन सिंह गोविंद सिंह चावड़ा, जेमनुं उपनाम छे जिप्सी, नो जन्म वडोदरामां थयो हतो। तेओ सूरत जिल्लाना सचिन पासेना भोज गामना हता। तेमणे वडोदरा गुजरात विद्यापीठ अमदावाद तेमज शांतिनिकेतन कलकत्ता खाते शिक्षण प्राप्त कर्युं हतुं। मुंबईनी फेलोशिप हाईस्कूलमां थोड़ो समय शिक्षक तरीके सेवा आपी हती। वडोदरामां साधना मुद्रणालयनी स्थापना तेमणे करी हती। पाछळथी अल्मोड़ा पासेना मिर्तोला आश्रममां निवास कर्यो हतो। जीवन श्रद्धा अने जीवन मांगल्यनी भूमिका परथी रंगदर्शी मानसनी अनेक मुद्राओ धरावतो चित्रात्मक शैलीनो एमनो गद्य गुजराती साहित्यमां वैयक्तिक परिमाण प्रगटावे छे। रेखाचित्र संस्मरण अने आत्मकथाना त्रिविध स्तरोने स्पर्शता अमासना तारा पुस्तकमां प्रसंगोमां जीवनना अनुभवनुं विधायक बळ छे। जिप्सीनी आँखीमां संस्मरणोनो सुचारु आलेख एमणे करेलो छे। तारा मैत्रक અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે એમનું। સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે। અમાસથી પૂનમ ભણીમાં આધ્યાત્મિક લેખો એમણે આપેલા છે। તેમણે ધરતીપુત્રી નવલકથા તેમજ કુમકુમ અને શારવરી વાર્તા સંગ્રહો પણ આપેલા છે। હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કપિર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે। કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ એમણે પ્રકાશિત કરેલા છે। તેમણે નર્મદ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયો છે। પ્રસ્તુત જે પાઠ છે અમૃતા, એમાં લેખક એમની નાની બેન પ્રત્યેનો જે સ્નેહ છે એ પ્રગટ કરે છે। ભાઈના લગ્ન પ્રસંગે અમુની વેદના તેમજ અમુના લગ્ન ટાણે ભાઈની વેદના, આ બંનેની પરસ્પર વેદનાઓ લેખકે બહુ સરસ રસપ્રદ શૈલીમાં અહીંયા વ્યક્ત કરી છે। અને એ જોતા આપણને ખરેખર ભાઈ બહેનનો જે કદી ખતમ ન થાય એવો અતૂટ પ્રેમ અહીંયા જોવા મળે છે। અમુ લગ્ન પછી સાસરે જાય છે અને બીમાર પડે છે અને એ લાંબી બીમારી બાદ એ મૃત્યુ પામે છે, જે બાબત આપણા પાઠ જ્યારે વાંચીએ ત્યારે હૃદયને આઘાત પહોંચાડે છે। કથાની સાથે અમુનો માતા પિતા અને પાંચિકા પ્રેમને અહીંયા બહુ સરસ કેન્દ્રમાં રાખી અને ભાઈ બહેનનો સ્નેહ અહીંયા બતાવેલો છે। અમુના અસ્થિ વિસર્જન સાથે થયેલા પાંચિકા વિસર્જન અને ભાઈની વ્યથામય સ્થિતિ, આ બધું જાણે ચિત્રપટ ઉપર જોતા હોય એવું આપણે પાઠ વાંચીએ ત્યારે લાગે છે। તો સરસ મજાના ભાઈ બહેનના પ્રેમનો અહીંયા વાત કરી છે અને પંચિકા પ્રેમ અમુનો બહુ સરસ રીતે અહીંયા આગળ વર્ણવેલો છે। જોઈશું આપણે પાઠમાં આગળ। મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વાલસોયા નામથી જ બોલાવતા। મારાથી એ 3 વર્ષ નાની, હું 12 વર્ષનો ત્યારે એ 9ની। અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો, અમુ ગજબની તોફાની। હું જરા શાંત એટલે ફળિયાના જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામાવાળાના તો અમુ 12 વગાડી દે 12 વગાડી દે એટલે એમની આવી જ બને। ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો અમૃતાનું અહીંયા વર્ણન કરે છે। અમૃતાની આંખો પર હું મુગ્ધ એટલે આકર્ષાઈ ગયેલા એમ। એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે, એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, પણ અણસમજણમાંય મને એની આંખો બહુ ગમે અને એ આંખો ઉપર ધનુષ્યક
કૃતિ રચી રહેલા એના ભવા હું પંપાડતા થાકું જ નહીં। ભવા એટલે ભ્રમર। પછી તો અમુ ના હોય તો હું મારા જ ભવા પંપાડતો અમુને યાદ કર્યા કરું। એ કહે છે કે અમુ ના હોય તો મારી ભ્રમરોને પણ પંપાડતો અમુને યાદ કરું। અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી, અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની। નર્મદા એ લેખકના અને અમૃતાના માતાનું નામ છે। એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી। નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે। હું બહુ માદી પડેલી, લેખકના બા વાત કહે છે, કોઈને આશા નહોતી કે હું જીવીશ। તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા। એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માગવા આવ્યો। નર્મદા એની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી। એની ડોકમાં એક સોનાની શેર હતી। પેલા સાધુએ વાત વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી। તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી માગ્યું। એ સાધુ સાનો કોઈ અવધૂત હતો। એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત સાજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપો। નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલો સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો। છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારે ગળે ઉતારી દીધી। ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયા ને હું સાજી થઈ ગઈ। 8-10 દાડે પેલી સોનાની શેર નર્મદાના ગળામાં દીઠી નહીં એટલે આખી વાત પકડાઈ ગઈ। છોકરીએ તો સાચે સાચું કહી દીધું। આખરે તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ। નર્મદા તું ગભરાશ નહીં બેટા, આવી હતી તમારી બા, જોજે અમુ, તું આવું કાંઈ ના કરતી। તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘરે આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું, બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ। બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં, એ તો મેં બધી વાત કહી ત્યારે એ હસી પડી ને અમુને બચ્ચીઓનું ઇનામ મળ્યું। બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા એટલે નાસી જવું। અમુને પંચિકાનો બહુ શોખ। એ રમત પાછળ એ ગાંડી, કલાકોના કલાકો એ રમતા થાકે નહીં અને રમવામાં પણ એક્કો। અમુને પંચિકા એટલે પેલા જે નાના નાના ગોળ પથ્થર હોય ને ઉછાળીને ગામડામાં છોકરીઓ રમતી હોય તે પંચિકા કહેવાય ને, કૂકા પણ કહે છે। એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું। એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામે જતા, આરસપહાણ ટાંકવામાં એમની જોડી નહીં। આરસપહાણનું કામ કરવામાં ભૈરવ કાકા બહુ હોશિયાર હતા। ટાંકણું તો જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી। એ ભૈરવ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા। બા તો રાજી થઈ ગઈ। તે જ વખતે અમુએ ભૈરવ કાકા હાથે પકડીને આરસના પંચિકા લાવી આપવાનું વચન લઈ લીધું। અમુ પણ પંચિકા લાવ્યાનું વચન લઈ લે છે ને બીજે દિવસે સાંજે અમુના સુંદર કૂકા આવી ગયા। બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું, એટલું જ નહીં એની આબરૂની મહત્તાએ વધી ગઈ। ધીરે ધીરે અમુએ રમી રમીને આરસના કૂકાને વધારે સુંવાળા અને ચળકતા બનાવી દીધા। એ કૂકા તો જાણે એનો પ્રાણ અને પંચિકા એ રમે કેવી। એકવાર 4-5 એની બહેનપણી સાથે એ અમારા ઓટલા પર કૂકા રમવા બેઠેલી। બીજી છોકરીઓ તો કૂકા તો થોડે જ ઊંચે ઉછાળે અને એમાંથી ચૂકી જવાય, પણ અમુનો દાવ આવ્યો કે થઈ રહ્યું એનો કૂકો બહુ ઊંચે ઉછળે અને કૂકાની સાથે એની આંખની કીકી ઊંચી ચડે, કૂકા સાથે પાછી દ્રષ્ટિ નીચે ઉતરે। એક તો અમુની આંખો જ ચબરાક, તેમાં આ કૂકાની રમતે એને વધારે અણિયારી બનાવેલી। એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમરો
એવી ચડે કે બા બિચારી તરત નમતો મૂકી દે। અમુને એના આરસના કુકા અતિશય વાલા, એને 9 વર્ષ પૂરા થયા ને 10મી વર્ષગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કુકા માટે મશરૂની કોથળી કરાવેલી, રેશમ જેવું કપડાવેની કોથળી બનાવી। કુકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘી મિલકત। મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું અમારા ઘરમાં, ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ, અનાજના કોથળા આવવા માંડ્યા। હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ફોઈ, માસી, મામી બધા હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય। એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાસેરાની પહેલી પૂણી હતી। પાસેરાની પહેલી પૂણી એટલે શરૂઆત। લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ, મારું મહત્ત્વ ઘરમાં વધતું ગયું। આ વાત અમુને નવી લાગી, કારણ કે અમારો બંનેનો પહેલાં જેટલો સથવારો હવે ન રહ્યો। ધીરે ધીરે એ ઓછો અને આછો થવા લાગ્યો। અમુ અને મારી વચ્ચે વહાલની રેશમગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા। પણ અમુ તો મારા કરતાં વધારે ગુસ્સાવાળી, એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો ગયો। એની અરજી બાએ હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી ગઈ કે ભાઈનું લગ્ન બંધ રાખો અને પરણવાની આખી વાત જ ઉડાવી દેવી। પણ બિચારી અમુનું કોણ માને? કુળવાનનું ઘર, પ્રતિષ્ઠા સારી, સંબંધીનો વિસ્તાર ઘણો, એટલે છોકરો બાળપણમાં જ 4 હાથવાળો થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર નહોતો। જે દિવસે મને પીઠી ચોડી તે દિવસે અમુ ચોધાર આંસુએ રડી પડી, ઓ મારા ભાઈ રે, બા અને બાપુજીથી પણ એ છાની ન રહી। પછી મેં જ જ્યારે એને બાથમાં લીધી ત્યારે એના દુષ્કા શમ્યા। તો આ રીતે સરસ લેખક અને એની બહેનનો પ્રેમ બહુ સરસ રીતે રજૂ કર્યો છે। હજુ આગળ આપણે આ પાઠ જોવાના છે, બધા ધ્યાનથી આ જે ચાલ્યો છે એ પાઠ વાંચજો અને આગળનો પણ ભાગ વાંચજો। આપણે આવતા વિડીયોમાં એની ચર્ચા કરીશું।